પશ્ચિમ કચ્છ પોલીસ તથા એટીએસ તેમજ કોસ્ટગાર્ડના જોઈન્ટ ઓપરેશનમાં મધદરિયેથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે સૌથી વધુ મહત્વની બાબત એ છે કે રવિવારની રાતે હાથ ધરાયેલા ઓપરેશનમાં પાંચ પાકિસ્તાની ઘૂસણખોરોને પણ તેનો બોટમાંથી કુદે પહેલા જ ઝડપી લેવામાં આવ્યા છે સમગ્ર ઓપરેશન ભારે ગુપ્તતા વચ્ચે સફળતાપૂર્વક પૂરું થાય તે માટે પશ્ચિમ કચ્છના એસપી પણ જાખૌ ખાતે હાજર રહ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોટમાંથી એકસોને પંચોતેર કરોડથી વધુનો જથ્થો છત્રીસ પેકેટમાં હાથ લાગ્યો છે સમગ્ર ઓપરેશન આંતરરાષ્ટ્રીય જળ સીમાની નજીક હાથ ધરવામાં આવેલું હોવાથી કેસ કોણ અને કઈ જગ્યાએ દાખલ કરશે તે માટે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠકો ચાલી રહી છે સીમા પારથી મળેલા ઇન્ટેલિજન્સ ઇનપુટને આધારે પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી તથા ગુજરાત એટીએસ દ્વારા કચ્છના અરબી સમુદ્રના નાપાક બોટ જ્યારે ભારતીય સીમમાં પ્રવેશે ત્યારે ઝડપી લેવાનું ફૂલ પ્રૂફ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યવાહી દરિયામાં કરવાની હોવાથી પોલીસે આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા સચોટ લોકેશન મળતા જ પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા નાપાક બોટને ચારે બાજુથી કવર કરીને તેની ઉપર કબજો કરી લેવામાં આવ્યો હતો બોટમાંથી પાકિસ્તાનીઓ કુદીને ભાગી ન જાય તે માટે પણ સાવચેતી રાખવામાં આવી હતી જોઈન્ટ ઓપરેશનનું સ્થળ મધદરિયે હોવાના કારણે કેવી રીતે કેસ દાખલ કરવો તથા કરાંચીથી નીકળેલી આ બોટને ભારતમાં કોણ ક્યાંથી ગાઇડ કરી રહ્યું હતું તેની તપાસ ચાલી રહી છે જેને લીધે આગામી દિવસોમાં કોઈ મોટો ખુલાસો થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે